सरस्वती ग्रुप ऑफ एजुकेशन ना ऑनलाइन वर्ग में आप सब विद्यार्थियों का हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ કોષ એના વિશે અભ્યાસ કરતા હતા આપણે। એમાં લાસ્ટ સેશન માં આપણે જોયું હતું કે ગોલગી પ્રસાધન કે જે કેમિલો ગોલગી નામના વૈજ્ઞાનિકે ગોલગી પ્રસાધનની આખી સંપૂર્ણ નાનેથી લઈને મોટે સુધી આખે આખી પૂરેપૂરી માહિતી આપેલી હતી। એટલે એના સંશોધનનો શ્રેય કેમિલો ગોલગી નામના જાય છે। અને ઈ કેમિલો ગોલગી ઈ નામ પરથી એ અંગિકાને આપણે ગોલગી પ્રસાધન આવું નામ આપે। એ ગોલગી પ્રસાધન આપણે કહેતા પણ શું કામ કે કેમિલો ગોલગીએ એનું માહિતી સભર આખું આયોજન કરેલું હતું અને 12 વિસ્તારથી પાડેલું હતું એને કારણે આપણે એને ગોલગી પ્રસાધન કહેતા। આ ઉપરાંત આપણે લાઇસોસોમ વિશે પણ જોયું કે એમાં જે અંગિકા છૂટી પડે છે ગોલગી પ્રસાધનમાંથી અને લાઇસોસોમ નું નિર્માણ થાય છે જે ઉપરની ગોળ પુટિકા છે એ શું થાય છે છૂટી પડી જાય છે। હવે આપણે એવી જ રીતના આપણો આજનો પહેલો ક્વેશ્ચન છે કોષનું ઊર્જા ઘર અથવા તમે શક્તિ ઘર કહો એને શું કહેવાય કણાભ સૂત્ર। કોષનું શક્તિ ઘર કણાભ સૂત્ર આ પણ એક મહત્વની અંગિકા છે। હવે પહેલા તો પ્રશ્ન એ કે આની રચના કેવી હશે તો એ પણ તમે સ્લાઇડ માં જોઈ શકો છો કે કેવી એની રચના છે। જો રચના તો કે બે આવરણો ધરાવે છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે અંદર અને બહાર બંને પ્રકારનું આવરણ ધરાવે છે બરાબર। ધારો કે આપણે એક્ઝામ્પલ એક તરબૂચ તો તરબૂચના તમે જો બે આવરણ થયા કેમ કે બહારની સપાટી હોય લીસી હોય અને અંદરની સપાટી તમે જો જે તરબૂચનો ભાગ આપણે ખાતા હોય એમ બે આવરણ થયા ને તો એવી રીતના જ આ ગોલગી પ્રસાધન છે એ બે આવરણ ધરાવે છે બહારનું અને અંદરનું એમ બાહ્ય આવરણ તો એમાં છિદ્રિષ્ટ હોય કે શું હોય નાના નાના કાણા હોય અને અંત આવરણ એટલે શું હોય એમાં ઊંડા અંત પ્રવર્ધો હોય। હવે ઊંડા અંત પ્રવર્ધો એટલે શું કે જે તમે આકૃતિમાં જોઈ શકો છો જો આવો ભાગ છે આ સામે સામે આવો ભાગ છે તો એ જે છે એ ઊંડા અંત પ્રવર્ધો કહેવાય। એ કેમાં હોય અંદર હોય આપણે તમને બહાર જે હોય કણાભ સૂત્ર એમાં બહારથી તમને દેખાય ને કારણ કે એ કણાભ સૂત્રનો અંદરનો ભાગ છે જો અંત આવરણ છે। તરબૂચ બહારથી કાચું છે પાકું છે આપણને ખબર ન પડે કેરી હોય પાકેલી છે કાચી છે આપણને ખબર ન પડે કારણ કે એ બહારની સપાટી છે બહારથી એમ જલ્દી ખબર પડે નહીં આપણે શ્યોર ન કહી શકીએ કે હા આ આવી જોઈએ મેથી કઈ સંભાવના હોય કે કાચી પણ નીકળે। એવી રીતના આ જે કણાભ સૂત્ર છે એના બે આવરણ હોય ક્યાં ક્યાં તો કે બાહ્ય આવરણ એટલે છિદ્રિષ્ટ હોય કાણા આવરણ અંત આવરણ તો કે ઊંડા અંત પ્રવર્ધો ધરાવે છે અંત પ્રવર્ધો એટલે કે જે આકૃતિમાં તમે જુઓ છો આવી જે રચના છે એને અંત પ્રવર્ધો કહેવાય। આ ઈઝી શું તો કે બે આવરણ ધરાવે બાહ્ય અંદર। હવે આપણે આગળ વધીએ આ અંત પ્રવર્ધો એટલે કે આ આનું કામ શું તો કે એટીપી ના નિર્માણ માટેની સપાટી ધરાવે તો પાછો એક પ્રશ્ન થાય પ્રવર્ધમાન શું કીધું હતું કે પાછો નવો વર્ડ એવો એટીપી તો પહેલા આપણે એ જોઈએ એટીપી નું ફૂલ ફોર્મ શું થાય તો કે એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આ તમારા 10માં માં પણ આવશે અને 1 માર્ક માં ફૂલ ફોર્મ માં મોસ્ટ આઈપી એટીપી નું ફૂલ ફોર્મ શું થશે એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ। તો આ જે એટીપી છે એ કોષનો ઊર્જા કહેવાય ઊર્જા ઘર કહેવાય જેમ આપણે કેમ શક્તિ મેળવવી હોય તો ખોરાક એટલે એમાંથી પ્રોટીન વિટામિન ચરબી ઉત્સેચક બધું મેળવ્યું તો કોષ કેમાંથી ઊર્જા મેળવે તો કે કોષ છે એ એટીપી માંથી ઊર્જા મેળવે એટીપી એટલે એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ સમજાવ। આ કોષ છે એના અંત પ્રવર્ધો છે કણાભ સૂત્રના એ એટીપી ના નિર્માણ માટેની સપાટી ધરાવે છે કેમ કે એટીપી હશે તો જ એ કોષને ઊર્જા મળશે અને કોષને ઊર્જા મળશે તો જ એ કોષ કામ કરશે આપણે કામ કરી શકીએ છીએ શું કામ હું અત્યારે લેક્ચર લઉં છું તમે અત્યારે લેક્ચર અટેન્ડ કરો છો કારણ કે તમને ઊર્જા મળી છે ઊર્જા કેમાંથી મળી ખોરાકમાંથી મળી ઊર્જા તો મળી ને તો એવી જ રીતના કોષને ઊર્જા આ એટીપી પૂરી પાડે એટીપી ના સ્વરૂપમાં કોષમાં ઊર્જા હોય એટલે આ શું છે જરૂરી છે ઈ કોણ કરતું તો કે અંત પ્રવર્ધો હોય એટીપી માટેની સપાટી બનાવે ત્યાં એટીપી આવે એટલે એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ એમાંથી ઊર્જા મેળવે આપણે કેમ હોય કાચો માલ બનાવીએ
કે લોટ હોય ઘઉંનો એમાંથી રોટલી બને તો એ જે એક ઘઉંનો લોટ આપણા માટે શું થયું એટીપી થયું એમ કે આપણે રોટલી બનાવી પછી રોટલી ખાધી ને એમાંથી આપણે ઊર્જા મળી સેમ એજ વસ્તુ અહીંયા છે અંતઃપ્રવર્ધ તો શું કરશે તો કે પહેલા સપાટી બનાવશે કોના માટે એટીપી માટે ઈ એટીપી એટલે કે કોષનું ઊર્જા ઘર એમાંથી કોષ ઊર્જા મેળવે શક્તિ મેળવે તો આ જે કણાક સૂત્ર છે એમાંથી શું મેળવશે શક્તિ મેળવશે અહીં એટીપી નો વર્ડ તમને ક્લિયર ઓકે એની વિશિષ્ટતા આપણે જોઈ કે તે વિશિષ્ટ અંગિકા છે કણાક સૂત્ર વિશિષ્ટ અંગિકા શું કામ આપણે એને કંઈક વિશિષ્ટ કીધું અલગ બદલી દીધું કારણ તો કે કારણ કે તે પોતાનું ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે જેથી પ્રોટીનનું નિર્માણ થાય હવે ડીએનએ એટલે શું થાય યાદ કરો ડાયન્યુક્લિક એસિડ અને રિબોઝોમ પણ આપણે આગળ ભણી ગયા આ બંને પોતાનું ધરાવે પર્સનલ કે એમાંથી શું થાય તો કે પ્રોટીન બનાવવાની એનામાં કેપેસિટી હોય ઈ પ્રોટીન પોતાની જાતે બનાવે એટલા માટે એને આપણે વિશિષ્ટ અંગિકા કીધી છે હજી એકવાર શું કહું વિશિષ્ટ અંગિકા કારણ કે એનામાં એવી એબિલિટી હોય કે ડીએનએ અને રિબોઝોમ બે બનાવી લે અને એમાંથી પ્રોટીન મેળવે કણક સૂત્રમાં એટલા માટે એને વિશિષ્ટ અંગિકા કીધી છે સાવ સિમ્પલ આપણે શું જોયું કે બે આવરણ ધરાવે અંદર અને બાહ્યકરણ હવે બાહ્યકરણમાં શું હોય તો કે છિદ્રિષ્ઠ હોય અંદર આવરણમાં અંતઃપ્રવર્ધ હોય એ કેવા તો કે આ અંતઃપ્રવર્ધનું કામ શું તો કે એટીપી માટે સપાટી પૂરી પાડવી ઉપરાંત એ વિશિષ્ટ અંગિકા છે કારણ કે એ ડીએનએ અને રિબોઝોમ છે એનું પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે આ સાવ ઈઝી 3 થી 4 ટોપિક હતા બરાબર જે આપણે સમજ્યા હવે આટલું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આપણે કણાક સૂત્રની રચના જોયા બાદ આપણે એના કાર્ય વિશે વાત કરીએ કે શું કામ કરે છે રચના તો આપણે જોઈ લીધી હવે કાર્ય આપણે જોઈએ તો કે કણાક સૂત્ર એ છે કે કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઊર્જા કણાક સૂત્રમાંથી જ છૂટી પડતી હોય કારણ કે હમણાં જ આપણે જો એમાંથી એટીપીનું નિર્માણ થાય એટલે તમારા કોષમાં કોઈ પણ રાસાયણિક પ્રવૃત્તિ થાય એના માટે ઊર્જાની જરૂર પડવાની છે તમારે કાંઈ પણ કાર્ય કરવું હોય પહેલા શું જરૂર પડે ઊર્જા તમારા માં એની શક્તિ હોવી જોઈએ તાકાત હોવી જોઈએ તો એમાં કોષમાં જે એ કોઈ પણ કાર્ય કરવું હોય એ ક્યાંથી ઊર્જા છૂટી પડે તો કે આ કણાક સૂત્રમાંથી ઊર્જા છૂટી પડતી હોય આ ઉપરાંત આ કણાક સૂત્ર એ કોષના ઊર્જા ઘર તરીકે પણ ઓળખાય છે આ ખાસ માર્ક કરજો કણાક સૂત્ર કોષના ઊર્જા ઘર તરીકે પણ ઓળખાય છે સુકામ ઊર્જા ઘર કારણ કે હમણાં આપણે જોયું એટીપી નું નિર્માણ કરે અને એ એટીપી માંથી આપણે ઊર્જા મેળવતા હોઈએ છીએ એટલે કણાક સૂત્રને ઊર્જા ઘર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એમાંથી ઊર્જા મળતી હોય આખા કોષને એટલે એને ઊર્જા ઘર કહેવામાં આવે છે તો આ સાવ સિમ્પલ બે એના કાર્યો હતા એ પણ વિદ્યાર્થી મિત્રો તમે નોટ ડાઉન કરી શકો છો હવે કણાક સૂત્ર બાદ આપણો નવો ટોપિક છે એટીપી તો આનાથી તો અમારે એને નામથી તો વિદ્યાર્થી મિત્રો તમે પરિચિત થઈ જ ગયા કે એટીપી નું ફૂલ ફોર્મ શું થાય તો કે એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ આ તો તમને યાદ રહી જ ગયું હશે શું થાય એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ આ નામ યાદ રાખવું ખાસ જરૂરી છે કેમ કે આ 10મામાં પણ તમારે આવશે આ ઉપરાંત એક માર્કમાં પણ આ નામ પૂછાય હવે આ એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ એ કે કોષનું ઊર્જા સભર સંયોજન છે ઊર્જા સભર એટલે કેવું એનામાં ઊર્જા ભરેલી હોય એને ઊર્જા સભર કહેવાય આપણે કહીએ જેના બહુ તાકાત હોય આના બહુ શક્તિ છે એમ એ કોષનો ઊર્જા સભર સંયોજન છે એનામાં ઊર્જા હોય છે કોષમાં વિવિધ પ્રક્રિયાઓ માટે ઊર્જાની જરૂરિયાત હોય એ એટીપી ના સ્વરૂપમાં ઉપયોગ થાય છે અને આ એટીપી જ કોષની ઊર્જા પૂરી પાડે એટલા માટે એને ઊર્જા ચલણથી પણ ઓળખવામાં આવે છે જો એને કહ્યું છે એટીપી કોષના ઊર્જા ચલણથી પણ ઓળખાય છે કારણ કે કોષને કાંઈ પણ કાર્ય કરવું હોય અથવા કોઈ પણ વિવિધ પ્રક્રિયા રાસાયણિક કરવી હોય તો એના માટે જરૂરી ઊર્જા છે એ આ એટીપીના ફોર્મમાં તમને પૂરી પડતી હોય એટલા માટે કોષના ઊર્જા ચલણથી પણ એટીપીને ઓળખવામાં આવે છે જો લખેલું છે એટીપી કોષના ઊર્જા ચલણથી પણ ઓળખાય છે આગળ આપણે જોઈએ એટીપીમાં રહેલી ઊર્જાનો ઉપયોગ નવા સંયોજનો બનાવવા થાય છે જે અહીં કીધું કે હજી તમારે એક નવા સંયોજનો બનાવવા હોય કંઈક નવું બનાવવું હોય કોષમાં બીજા સંયોજનો તો એના માટે પણ
આપ એટીપી માં જે ઊર્જા રહેલી હોય એ એનાથી તમે બનાવી શકો જેમ એક તમારે ધારો કે કોઈ મકાન નવું બનાવવું છે તેમાં કઈ ઊર્જાની જરૂર પડે એ સ્વાભાવિક છે પૈસાની જરૂર પડે ઈ હોય તો તમે બનાવી શકો આ સેમ એજ એવું જ છે નવા સંયોજન ક્યારે બને જો તમારી પાસે એટીપી માં રહેલી ઊર્જા હશે એનો ઉપયોગ કરશો તો તમે નવા સંયોજન બનાવી શકશો ત્યારબાદ કણાક સૂત્રમાં જેમ આપણે જોઈ ગયા એમાં જે ક્રિયા થતી હોય ને અલગ અલગ એમાંથી જ એટીપી બનતું હોય હમણાં આપણે જોઈ ગયા એનું બાહ્ય આવરણ હોય અંદરનું આવરણ એમાં પ્રવર્ધો હોય એમાં અલગ અલગ પ્રકારની ક્રિયાઓ થાય ઈ ક્રિયા દરમિયાન એટીપી નું નિર્માણ થાય છે એટીપી નું ફૂલ ફોર્મ જે એકવાર રિપીટ કરતો હું શું તો કે એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ આપણે શું જોયું તો કે પહેલા નામ જોયું ઈ કોષનું ઊર્જા સભર સંયોજન છે એનામાં ઊર્જા હોય આ ઊર્જા સભર સંયોજન જેમાં વિવિધ પ્રક્રિયાઓથી ઊર્જા ઉપયોગમાં લેવાતી હોય ઉપરાંત એને ઊર્જા ચલણથી પણ ઓળખવામાં આવે છે અને એમાં એની ઊર્જા રહેલી હોય એમાંથી નવા સંયોજનો બને અને એટીપી નું નિર્માણ ક્યારે થાય કે જે કણાક સૂત્ર હતા એમાં વિવિધ પ્રક્રિયાઓ થાય એ પ્રક્રિયા દરમિયાન એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ એટલે કે એટીપી નું નિર્માણ થાય છે તો આપણે આ એટીપી ની શોર્ટમાં બે માર્કમાં જો તમને ટૂંકમાં પૂછાય તો તમે આટલા પોઈન્ટ્સ લખી શકો છો બરાબર હવે તમે તમારી બુકમાં પણ નોટ કરી શકો છો સ્ટુડન્ટ્સ હવે આપણે જોશું વિદ્યાર્થી મિત્રો રંજક કણો વિશે તો રંજક કણો એ છે એ માત્ર ને માત્ર વનસ્પતિ કોષમાં જોઈ પ્રાણી કોષમાં હોતા નથી ફક્ત ને ફક્ત કેમાં હોય વનસ્પતિ કોષમાં જ હોય આ રંજક કણોના બે પ્રકાર રંગ કણો અને રંગવિહીન કણો હવે રંગ કણો એટલે કેવા કે જેને રંગી શકાય અને રંગવિહીન એટલે કેવા જેમાં તમે રંગ કરી શકતા નથી નામ જોતા જ ખબર પડી જાય રંગ કણો એટલે જેને રંગી શકાય અને રંગવિહીન એટલે જેને રંગી શકાતા નથી ઓકે તો એમાં પહેલા આપણે રંગ કણો વિશે ચર્ચા કરીએ તો ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણને હરિત કણ કહે છે આ ખાસિયત ધ્યાનજો ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણને હરિત કણ કહે છે તો પહેલા તો એ શબ્દ વિચાર ક્લોરોફિલ એટલે શું થાય તો યાદ કરો વનસ્પતિ પોતાનો ખોરાક મેળવે એ ક્રિયાને શું કહેવાય યાદ કરો તો ઈ સ્વાભાવિક છે ને આપણે પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ પ્રકાશ સંશ્લેષણ એટલે શું વનસ્પતિ સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ ની હાજરીમાં પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે તો એ ક્લોરોફિલ છે એ પ્રાણીમાં નથી હોતું ખાલી વનસ્પતિમાં જ હોય કારણ કે વનસ્પતિ મૂવમેન્ટ નથી કરી શકતી વનસ્પતિ આખી જિંદગી એક સ્થળે સ્થિર હોય આપણે ઊર્જા મેળવી હોય તો આપણે શું થાય નાસ્તો કરીએ ચાલો બહાર જઈએ પણ એવી રીતે વનસ્પતિ જઈ શકે ઈ જઈ શકતી નથી એટલા માટે ત્યાં જ એનું પાચન થઈ જાય ખોરાક બાદ એટલા માટે વનસ્પતિમાં ક્લોરોફિલ નામનું દ્રવ્ય હોય જે પ્રાણીમાં એટલે કે આપણામાં હોતું નથી ઓકે આ હરિતકણ ક્લોરોફિલ ઉપરાંત બીજા પણ હરિતકણ હોય ક્યાં કે તો કે પીળા રંગને હોય ને રંગી રંગને હોય તો આ પીળા રંગના હોય ને એને શું કહેવાય ઝેન્થોપિન કહેવાય અને નારંગી રંગના હોય એને કેરોટિન કહેવામાં આવે છે આ વિદ્યાર્થી મિત્રો એના નામ છે આનો કઈ મતલબ થતો નથી એટલે તમારે નામ યાદ રાખવાના છે પીળા રંગના હોય તો એને શું કહેવાય ઝેન્થોપિન અને નારંગી રંગના હોય તો એને કેરોટિન કહેવામાં આવે છે હરિતકણ સિવાય આ બે રંગના પણ હોય ઉપરાંત આ હરિતકણ પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યનો ભાગ ભજવે છે કે એ હરિતકણ હોય તો શું થાય પ્રકાશ સંશ્લેષણ થાય શકે એટલા માટે હરિતકણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કે જેનાથી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે અને ખોરાક મેળવે એના માટે શું કહેવું કે હરિતકણ અગત્યના છે હવે આપણે રંગકણો સિવાય રંગવિહીન કણોની વાત કરીએ તો રંગવિહીન કણોમાં શું છે તો કે રંગવિહીન પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે હજી એનો એટલો બધો વિકાસ થયો હોય નહીં અને એમાં સ્ટાર્ચ ચરબી પ્રોટીન આવું બધું એમાં સંગ્રહ થતો હોય આ જે પ્રાથમિક કક્ષાની જે અંગિકા છે એમાં સ્ટાર્ચ હોય ચરબી હોય પ્રોટીન આવું બધું એનું શું થતું હોય એમાં સમાવેશ થતો હોય એની રચનાની આપણે વાત કરીએ તો બાહ્ય રચનાની ઘણા સૂત્ર જેવી જ હોય બરાબર એ આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો હોય જેને સ્ટ્રોમા કહેવામાં આવે છે અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં જોઈ શકો છો જો આ ભાગ કે જે આધાર આપે આ સ્ટ્રોમા આ નીચેનો ભાગ છે એને શું કહેવાય સ્ટ્રોમા અથવા તમે તમે આધારક પણ કહી શકો કારણ કે સ્ટ્રોમાના સહારે બધી આ જે પટલીય અંગિકાઓ છે ઊભી છે
એટલે એને સ્ટ્રોમા કહેવામાં આવે છે ઉપર તમે બીજું જો તો આ જે આખી થપ્પી છે એને ગ્રેનમ કહેવાય શું કહેવાય ગ્રેનમ એક વસ્તુ મગજમાં યાદ રાખજો આ આકૃતિ છે ખાલી તમારા સમજવા માટે છે એક્ઝામમાં કદાચ આ પ્રશ્ન પૂછાય તો આકૃતિ દોરવાની હોતી નથી હું અહીં લખી નાખું છું આકૃતિ જરૂરી નથી આ ખાલી સેના માટે છે તમારા સમજવા માટે છે એક્ઝામમાં આકૃતિ દોરવાની હોય નહીં પણ આ સ્ટ્રોમાં આધારક આ બરાબર આ ગ્રેનમ આ બધા શબ્દ શું છે એના માટે મેં આકૃતિ દોરેલી છે કે તમને ઝડપથી ખ્યાલ આવી જાય આ સ્ટ્રોમા ખબર પડે કે ગ્રેનમ એટલે શું આ થપ્પી ઉપરાંત આ બે જે થપ્પીઓ છે બે ગ્રેનમની જોડાય ઈ બેને જોડાઈને ઈ ભાગને આંતર ગ્રેનમ પટલ કહે છે આપણે કેમ બે રસ્તા હોય વચ્ચે પુલ હોય તો આપણે એને પુલ કહે કેમ કારણ કે બે રસ્તાને જોડે છે તો એવી રીતના આ બે જે ગ્રેનમ છે એને જોડે છે અહીંયા છે અહીંયા છે એને આંતર ગ્રેનમ પટલ કહેવાય કે કારણ કે ગ્રેનમ બે ગ્રેનમને અલગ અલગ છે એને વચ્ચે જોડવાનું કાર્ય કરે છે એક પુલ જેવું કામ કરે એને આંતર ગ્રેનમ પટલ કહેવાય અને આ બહારનો ભાગ તમે જે જોઈ શકો છો હરિતકણનો એ હરિતકણની દીવાલ છે જેમ કે કણાસૂત્રની દીવાલ હતી એમ સેમ એસ અહીં જો લખેલું છે એની રચના કણાસૂત્ર જેવી જ હોય એમાં આ બહારની જે છે એ શું છે કણાસૂત્રની દીવાલ છે અને એનો અંદરનો ભાગ આ જે છે એ શું છે સ્ટ્રોમા તે પોતાના ડીએનએ ને રિબોસોમ પણ ધરાવે છે કોણ તો હરિતકણ ઈ પણ પોતાના ડીએનએ રિબોસોમ ધરાવે છે તો આ વિદ્યાર્થી મિત્રો સાવ સિમ્પલ આપણે રચના જોઈ કોની તો કે રંજકણોની ખાલી કેમ હોય વનસ્પતિ કોષમાં જોઈ બે પ્રકાર રંગહીન અને રંગવિહીન અથવા રંગકણો ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજકણને હરિતકણ કહે છે હરિતકણ હજી બીજા બે કલરના હોય પીળા અને નારંગી પીળા રંગના હોય ને શું કહેવાય ઝેનોટોપિન નારંગી રંગના હોય ને કેરોટિન કહેવાય ઉપરાંત હરિતકણ પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યના છે રંગવિહીનની વાત કરીએ તો પ્રાથમિક કક્ષાના હોય એમાં ચરબી પ્રોટીન સ્ટાર્ચ આવું બધું સંગ્રહિત થાય અને તમે રચના પણ જોઈ શકો છો આ બાર છે ની દીવાલ આ જે નીચેનો ભાગ છે ને આધારક કહેવાય એના પર આખી થપ્પી ગ્રેનમ ઊભી છે એને સ્ટ્રોમા કહેવાય આ થપ્પી ને ગ્રેનમ કહેવાય આ બે ગ્રેનમ જોડે એને આંતર ગ્રેનમ પટલ કહે છે તો આટલા પોઈન્ટ્સ છે એ પણ વિદ્યાર્થી મિત્રો તમે તમારી બુકમાં નોટ કરી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરનો એટલે કે પાંચમા ચેપ્ટરનો છેલ્લો આઈએમપી ક્વેશ્ચન રસધાન્યો વિશે ભણવાનું છે તો પહેલા તો પ્રશ્ન એ છે રસધાન્ય એટલે શું તો કે કોઈ પણ કોષ હોય ને કોષ ધારો કે આ કોષ છે બરાબર એમાં હોય શું યાદ કરો આપણે વાત થઈ ગઈ આ કોષમાં વચ્ચે શું હોય તો કે કોષ કેન્દ્ર હોય આ ઉપરાંત અહીં બધા બધા ભાગમાં શું હોય કોષ રસ હોય બરાબર તો આ જે કોષ રસ છે એ સિવાયનો બાકીનો જે વિસ્તાર છે બરાબર આ બાકીના વિસ્તારને શું કહેવાય તો કે રસધાની કહેવામાં આવે છે એ બેયમાં હોય વનસ્પતિ કોષમાં હોય અને પ્રાણી કોષમાં પણ હોય હવે આપણે જોઈએ પહેલા તો કે ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરવાની કોથળી એ પછી કોઈ પણ લિક્વિડ હોય કે સોલિડ સોલ્યુટ હોય એનો સંગ્રહ કરી લે આ કોથળીમાં સંગ્રહ થઈ જાય કોષમાં વનસ્પતિ કોષમાં એનું કાર્ય શું હોય તો કે તે વનસ્પતિ કોષમાં મોટા કદની હોય એટલે કે 50-90% ભાગ કોષનો રોકી દે અડધી અડધે હોય અથવા અડધાથી વધારે એટલે 90% જેટલો ભાગ પણ રોકી દે કોષમાં એક કોષમાં વિચારો 90% ભાગમાં રસધાની જોઈ બાકીના 10% ભાગમાં કોષ રસ કોષ કેન્દ્ર વગેરે વગેરે એવું હોય વનસ્પતિ કોષમાં કેવું હોય મોટી હોય એટલે કે 50-90% ભાગ રોકી દે મોટા કદની હોય આ ઉપરાંત આ તે વનસ્પતિ કોષમાં દ્રવ્યોથી ભરેલી હોય એટલે કેવા દ્રવ્યો એ પેલા છેલું ઘન કે પ્રવાહી પદાર્થોને સંગ્રહ કરે અહીંયા પાછું એવું દ્રવ્યોથી ભરેલી હોય કેવા દ્રવ્યો તો કે એમિનો એસિડ શર્કરા ઉપરાંત ઘણા બધા પ્રોટીનનો પણ સંગ્રહ કરી લે છે એની અંદર આ દ્રવ્યોથી સંગ્રહિત હોય પોતાના આમાંથી સાચવી લે પેલા શું કીધું તો કે રસધાની એટલે શું આ જે ભાગ તમને દેખાય છે એ હવે એ બેયમાં હોય વનસ્પતિ કોષમાં હોય પ્રાણી કોષમાં હોય પણ વનસ્પતિ કોષમાં મોટા કદની હોય પ્રાણી કોષમાં નાના કદની હોય 50-90% ભાગ રોકે વનસ્પતિમાં ઉપરાંત એમાં ઘણા બધા દ્રવ્યોનો સંગ્રહ થાય જેવા કે એમિનો એસિડ શર્કરા ઉપરાંત ઘણા બધા પ્રોટીનનો પણ સંગ્રહ કરવામાં આવે છે આ વાત હતી વનસ્પતિ કોષની
હવે આપણે આજ રસધાનીની વાત કરીએ પ્રાણી કોષમાં તો કે એમાં આનાથી વિરુદ્ધ હોય નાના કદની હોય પ્રાણી કોષમાં ઉપરાંત અમીબા જેવું આપણે જોઈ ગયા અમીબા કે જે એક કોષીય સજીવ છે બરાબર એમાં પાચન કઈ રીતે એ પણ આપણે જોઈ ગયા તો અમીબાની અન્નધાની સ્વરૂપે ખોરાક સંગ્રહ થાય છે એમાં ખોરાક સંગ્રહ કઈ સ્વરૂપે થાય અન્નધાની સ્વરૂપે આ ઉપરાંત મીઠા જળમાં એટલે કે મીઠા ચેતડાઓ હોય દરિયામાં ને નાના નાના તળાવો હોય સરોવર એમાં એમાં વસવાટ કરતા પ્રાણી એટલે કે અમીબા અથવા પેરામીસિયા એમાં એક વિશિષ્ટ પ્રકારની રસધાની હોય શું એનું નામ તો કે આકુંચક રસધાની જે મીઠા જળમાં વસવાટ કરતા એટલે કે તળાવ હોય સરોવર હોય નાના નાના ડેમ હોય એમાં અમીબા પેરામીસિયામાં બધે નદીયા કે તમે જોઈ ન શકો પણ એમાં વસવાટ કરતા હોય તો એમાં એક વિશિષ્ટ પ્રકારની રસધાની હોય એ રસધાનીનું નામ છે આકુંચક રસધાની હવે વિશિષ્ટ પ્રકારની તો છે પણ એનું કાર્ય કે વિશિષ્ટ હોવું જોઈએ ને તો એનું કાર્ય શું છે તો કે એની અંદર જે વધારાનું પાણી હોય આ ઉપરાંત વધારાનો કચરો હોય એ શું કરી દે બહાર ફેંકી દે ત્યજી દે બહાર એનો ત્યાગ કરી દે આ આકુંચક રસધાનીનું કાર્ય શું વધારાનું પાણી અને નકામા કચરાનો ત્યાગ કરી દેવાનો કે જે વસ્તુ તમારે જોતી નથી તમારા શરીરમાં રાખીને કામ શું એમ શું કરી દે નકામા કચરાનો ત્યાગ કરી દે એવું આ આકુંચક રસધાનીનું કાર્ય હોય છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો રસધાનીનો ટોપિક પણ પૂરો થાય છે સાહેબ સિમ્પલ ટોપિક હતો અને અહીંયા આપણો પાંચમો ચેપ્ટર એટલે કે યસ સજીવનો પાયાનો એકમ કોષ પણ અહીંયા પૂરો થાય છે આઈ હોપ કે આમાં તમને આકૃતિ આ ઉપરાંત સ્લાઇડ એની સાથે જોઈને ભણવાની ખૂબ જ મજા આવી ગઈ છે બરાબર હવે આપણે વધુ આગળ આપણું જે ત્રીજું ચેપ્ટર છે એની સાથે આપણે કન્ટિન્યુરેસી કે જ્યાંથી બાકી હતું તે આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખ્યા છે આ ઉપરાંત બીજી એક અગત્યની નોટ કે આ લેક્ચરમાં જેટલા ચાર ટોપિક ચાલેલા છે બરાબર કણાક સૂત્રથી રસધાની સુધીના એટીપીના આ બધા તમારે હોમવર્કમાં બે વખત રફબુકમાં લખવાના છે તો અહીંયા સુધી રાખ્યા છે વધુ આપણે નવી થિયરી સાથે આગલા લેક્ચરમાં મળશે ધન્યવાદ